સુરત પોલીસ દ્વારા 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. સુરત ઝોન 2 દ્વારા 5 પોલીસ સ્ટેશનમાં ચોરી થયેલ ચીજ વસ્તુઓ લોકોને પરત અપાઈ હતી. ઝોન 2 પોલીસ દ્વારા કુલ 40,59,559 રૂપિયાના મુદ્દામાલના મોબાઈલ, વાહન, ઘણીણા જેવી વસ્તુઓ પરત અપાઈ હતી. 13 તુચકો અર્પણ કાર્યક્રમમાં આશરે 200-250 જેટલા લોકોએ પોતાની વસ્તુઓ પરત મેળવી છે. આ કાર્યક્રમમાં ડીસીપી ઝોન 2 ભગીરથ ગઢવી, એસીપી ચિરાગ પટેલ, એસીપી જેટી સોનાર હાજર રહ્યા હતા. ઉપરાંત સલાબતપુરા, ઉધના, લીંબાયત, ગોડાદરા અને ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા. સલાબતપુરામાંથી 31 મોબાઈલ અને 3 વાહન મળી કુલ 1,47,000 જેટલા કિંમતની વસ્તુઓ પરત આપી હતી. ઉધનામાંથી 95 મોબાઈલ, ઘણેણા અને 3 વાહનો મળી કુલ 17,10,000 જેટલા કિંમતની વસ્તુઓ પરત આપી હતી. ડિંડોલીમાંથી 6 મોબાઈલ અને 3 વાહન મળી કુલ 1,74,000ની વસ્તુઓ પરત આપી હતી. ગોડદરામાંથી 31 મોબાઈલ અને 4 વાહન મળી કુલ 6,10,000ની વસ્તુઓ પરત આપી હતી. લીંબાયતમાંથી 28 મોબાઈલ, 10 વાહન, રોકડા રૂપિયા અને ઘણેણા મળી કુલ 10,11,000 રૂપિયાની વસ્તુઓ પરત આપી હતી. આજરોજ સુરત શહેરના ઝોન 2 વિસ્તારના જે 5 પોલીસ સ્ટેશન છે, જેમાં લીંબાયત, ઉધના, ડિંડોલી, ગોડાદરા અને સલાબતપુરા, આ 5 પોલીસ સ્ટેશનમાં કેટલોક મુદ્દામાલ કે જે ચોરીમાં ગયો હોય, કોઈ લૂંટમાં ગયો હોય અથવા કોઈથી ખોવાઈ ગયો હોય, ક્યાંકથી પડી ગયો હોય, એ તમામ મુદ્દામાલ જ્યારે પોલીસ ડિટેક્શન કરી અને રિકવર કરે છે ત્યારે એના જે હકદાર લોકો છે એવા એ અરજદારો અને ફરિયાદીઓને એ પરત આપવાની એક પ્રક્રિયા, એક ઝુંબેશ અમારા સીપી સાહેબના પોતાના કોન્સેપ્ટ હેઠળ ચાલી રહી છે, જેનું નામ 13 તુચકો અર્પણ, એ શીર્ષક હેઠળ અમે આ કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ. આ કાર્યક્રમ અનુસંધાને આજે આ 5 પોલીસ સ્ટેશનના કુલ 191 મોબાઈલ, 21 વાહનો, સોના ચાંદીના જે દાગીના જે ચોરીમાં અને ઘરફોડમાં ગયા હતા અને રોકડ રૂપિયા એમ કુલ મળી અને કુલ 40,59,000 રૂપિયાનો મુદ્દામાલ અમે આજે અલગ અલગ ફરિયાદીઓને પરત આપેલ છે.